કોલ કે લી કોલ કરના થાય કાન માં ઇયરફોન નાખવાથી કાન ખરાબ થાય છે મોબાઈલ આંખ ની નજીક નો રાખતા મોબાઈલ નજીક રાખવાથી આંખો ખરાબ થાય છે ઓકે ચાલો થેન્ક યુ સર ચાલો આજે તો કે આજ ગઈકાલે આપણે કેટલા સુધી દાખલા જોયા હતા તો કે સાહેબ ગઈકાલ સુધી આપણે છ સાત અને આઠ સુધી દાખલા જોયા હતા રાઈટ ને છ સાત આઠ સુધી દાખલા જોયા હતા ને હા આજે તો કે આજે આપણે નવ દસ કેટલા લખ્યા છે મને એનો ખબર હોય દસ અગિયાર ઓકે અગિયાર સુધી જોઈ લઈએ છ સાત આઠ કે આઠ જેવ હોઈએ પણ આગળ વધીએ આગળ વધો ને રાજ કરો હેડી તો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર દસ અરે વાહ દસ લખેલું છે દાખલા નંબર દસ હવે તો કે હવે થોડું એક સ્ટેપ આગળ જાય છે અત્યાર સુધી શું હતું તો કે ખરીદ નોંધ હતી ખાનાવાળી ખરીદ નોંધ હતી વસેકવાળી ખરીદ નોંધ હતી ત્યાર પછી તો કે વેચાણ નોંધ હતી ખાનાવાળી વેચાણ નોંધ હતી वसेक वाली थी अबे तो के नीचे ना व्यवहार ऊपर थी गुजरात स्टोलस का चोपड़ा खरीद नंद खरीद परत्नंद तैयार करो खरीद नंद खरीद परत्नंद तैयार करो वेरी गुड भूमिका बेन खूब सरस तुम्हारी मेहनत रेडी चलो તો કે ખરીદ નોંધ ખરીદ પરત નોંધ બંને આપણને કીધેલું છે હવે તો કે જો મેં આય દોઢ નાખ્યું ખરીદ નોંધ અહીં દૂધ નાખ્યું ખરીદ પરત નોંધ ઓકે ઓકે ખૂબ સરસ આવે તો ચોપડીમાંથી જો ચોપડીનો જ કોન્સેપ્ટ ચોપડીનો જ હોય તમારે ગમે એ હોય ચોપડી જ કેનો હોય કોન્સેપ્ટ ચોપડીનો જ હોય કોન્સેપ્ટ એનાથી બહાર જતો નથી હેડી નિયમ તો કે ગુજરાતની કોઈ પણ ગુજરાત હું હું તો એમ કહું છું કે વિશ્વની કોઈ પણ શાળા હોય નિયમ આ જ લાગુ પડે વિશ્વની કોઈ પણ તમે શાળામાં જાઓ ને હે તો ખર્ચ અને નુકસાન ઉધાર જ થાય કોઈ પણ વિશ્વની શાળામાં જાઓ તમને એમ થાય કે સીબીએસ વેરી ગુડ ધારાબેન ખૂબ સરસ તમને એમ થાય કે વિશ્વની મારે આ શાળામાં જવું છે નિયમ તો સેમ જ હોય રેડી ઓકે આ તો કે આ એક્ઝામમાં ચાર ગુણ અથવા છ ગુણમાં પૂછાય હેડી સિંગલ પૂછાય તો ત્રણ ગુણ અથવા ચાર ગુણ ડબલ પૂછાય તો ચાર ગુણ અથવા તો છ ગુણ ઓકે હા મજૂરી ના ગણાય ને નહીં 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 એક્સ્ટ્રા ખર્ચ કાંઈ નહીં જુઓ 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 તો અહીંયા મેં લખી નાખ્યું છે ગુજરાત સ્ટોર્ચના ચોપડે ખરીદ નોંધ સાહેબ સૌપ્રથમ તો કે સૌપ્રથમ તારીખ જોતા જજો સૌ પ્રથમ તારીખ

તો કે આપણે જે માલ ખરીદ્યો છે રેડી એમાંથી જે નકામો માલ થઈ ગયો છે એની સાથે એક ચિઠ્ઠી કાપલી લખીને મોકલવામાં આવે કે તમારો એટલા રૂપિયાનો માલ એટલા નંગ માલ અમે પરત કરીએ છીએ એને હું જે ચિઠ્ઠી મોકલે એને શું કહેવાય ઉધાર ચિઠ્ઠી ખાપા અને રકમ રૂપિયા ભાઈ યાદ એક જ વિગત યાદ રાખવાની છે ભાઈ એક જ વિગત માત્ર માલની ઉધાર ખરી बस बीजू कहीं नहीं याद रख सर बीजू कहीं याद नहीं रख एक्स्ट्रा खर्च तो के ना 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 मिलकत तो के ना 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 रोकड़ तो के ना 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 कहीं नहीं मात्र मालनी उधार खरीद हालो जो ये सौ प्रथम बेहजार ओगनीस जान्युआरी अँ लखी नाखीश बेहजार ओगनीस जान्युआरी बेहजार ओगनीस જાન્યુઆરી બે હજાર ઓગણીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસ જાન્યુઆરી રેડી ચાલો સૌપ્રથમ સૌ તારીખ એક રૂપિયા એક લાખનો માલ પંજાબ સ્ટોર્સ માંથી પાંચ ટકા વેપારી ખરીદ્યો હવે પેલા જોઈ લેવાનું રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયો છે રોકડ તો કે નહીં સર રોકડ શબ્દનો ઉલ્લેખ નથી રોકડ શબ્દનો ઉલ્લેખ નથી ઓકે ઓકે ચાલો તો વ્યક્તિનું નામ છે તો કે હા પંજાબ સ્ટોર્સ વ્યક્તિનું નામ મળી ગયું સાહેબ ઉધાર વ્યવહાર રેડી અજયભાઈ કોંગ્રેચ્યુલેશન કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર રેડી તો ચાલો સાહેબ લખવું પડશે હો તારીખ એક પંજાબ સ્ટોર્સ ખાતે પંજાબ સ્ટોર્સ ખાતે બિલ નંબર તો કે બિલ નંબર આપણને આપ્યા નથી ચાલો કેટલાનો માલ છે એક લાખનો માલ પાંચ ટકા વેપારી વટાવ બાદ કરો સાહેબ વેરી ગુડ પંચાણું એના પછી તારીખ ત્રણ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી સાઠ હજાર નો માલ ખરીદ્યો શાખનો સમય એક માસ વેપારી વટાવ દસ ટકા અને બિલ નંબર ત્રણસો ત્રીસ આખો વ્યવહાર મેં નાના વ્યવહાર આખા વાંચવાના આખો વ્યવહાર વાંચ્યું મને ક્યાંય પણ રોકડ શબ્દ ન દેખાણો મને શાખ દેખાણો એનો મતલબ એમ થયો માલની ઉધાર ખરીદી ઓકે વેરી ગુડ વાઘાણી શા શું કહેવાય ચાલો તારીખ લખીશ ત્રણ મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે સાહેબ બિલ નંબર તો કે બિલ નંબર છે ત્રણસો ત્રીસ બિલ નંબર ત્રણસો ને ત્રીસ હેડી અને ચાલો સાઠ હજારના દસ ટકા બાદ કરશો એટલે કેટલા ચોપન વેરી ગુડ હવે તમે શીખી ગયા હો હવે તમે શીખી ગયા બોલું અત્યાર લગી મારે તમને પરાયણે કેવું પડતું કે ભાઈ તમે કેલ્સી લઈને બેહો એ દિયા બેન કેલ્સી લઈને બેહો અને તમે કંઈક બોલું કેલસી બેલસી કરો સોનું ને યાદ કરે એ સોનું હોનું કેલસી બેલસી લઈ સોનું છોકરો છે છોકરી કેમ મને ખબર પડશે હા સોનું છોકરો કે છોકરી છે ઘણા એવા નામ હોય ને ગર્લ્સ ઘણા એવા નામ હોય ને હે તો ખબર ન પડે કે જો કિરણ નામ છે ને કિરણ એ છોકરામાંય આવે ને છોકરીમાંય આવે સોનું તો કે કોઈ હુલામણું નામ સોનું રાખે છોકરીનું નમી સોનું હોય ઓકે હાલો કાંઈ વાંધો નહીં બીજું તો હું સાહેબ તારીખ દસ પચાસ હજારનો માલ કેરલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો અરે વાહ હું તમારી જ વાત કરતો તો શાખ પર ખરીદ્યો પચાસ ટકા ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા એનો મતલબ એમ થયો કે અડધો ઉધાર અડધો રોકડ અડધો ઉધાર અડધો રોકડ સંપૂર્ણ ઉધાર લખીશ તારીખ દસ કેરાલા સ્ટોર્સ ખાતે પચાસ હજાર તારીખ દસ કેરાલા સ્ટોર્સ ખાતે અને કેટલા તો કે સાહેબ પચાસ હજાર માલ પૈકી એક તૃત્યાંશ ભાગનો માલ પરત કરી દીધો માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર તેતાલીસ મોકલી આપી ઘણી વખત કેવું થાય ખબર છે મારી જ વાત કરું મને છે ને ઘણી વખત છે ને અહીંયા આવક ભરતિયા નંબર એ તો આવડે અહીંયા ખબર ન પડે ઉધાર ચિઠ્ઠી નંબર કે જમા ચિઠ્ઠી નંબર હેડી એટલે એટલે હું શું કરું ખબર છે હું છે ને પહેલાં એક વખત વ્યવહાર આખો જોઈ લો ગમે અહીંયા માલ પરત કર્યો હોય અહીંયા લખ્યું હોય ઉધાર ચિઠ્ઠી નંબર હેડી ગમે ત્યારે માલ પરત કર્યો હશે ને ત્યારે લખ્યું હશે ઉધાર ચિઠ્ઠી નંબર જો અહીં લખ્યું છે ઉધાર ચિઠ્ઠી નંબર એટલે મને ખબર પડી જાય કે અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર આવે અને પછી તો કે હજી સાહેબ ખબર ન પડે ને હે તો એટલું માની લેવાનું કે ખરીદી ઉધાર હોય ઉધાર ચિઠ્ઠી નંબર વેચાણ જમા હોય જમા ચિઠ્ઠી નંબર ક્લિયર ઓકે ચાલો તારીખ કઈ છે તો કે તારીખ સત્તર મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે મહારાષ્ટ્ર સ્ટોર્સ

ओके डन तो वो नहीं मैं तो क्या ये क्या हो गया है पोल को पोल को अरे वाह शू बात है सरप्राइज

ચારસો સાહેબ મજૂરીની કોઈ જરૂર હોતી નથી ચડાવી બિલ નંબર એકસો સાહીઠ મોકલી આપ્યું ખરીદી કરી એકવીસ તારીખ રાજસ્થાન સ્ટોર્સ ખાતે રાજસ્થાન રંગીલા રાજસ્થાન સ્ટોર્સ ખાતે બિલ નંબર કેટલા છે એકસો સાહીઠ અને ચાલીસ દસ ટકા ઓકે બિલ નંબર એકસો સાહીઠ ચાલીસ ના દસ ટકા એટલે છત્રીસ હજાર ઓકે લખી નાખીશ છત્રીસ હજાર ઓકે પર ખરીદ્યો શાખની મુદ્દત બે માસ વેપારી વટાવ દસ ટકા બિલ નંબર ત્રણસો ને હોય આ તો બધાય નોંધવાના જ થાય પચીસ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે બિલ નંબર ત્રણસો એસી રકમ તો તમે કહેજો હો બિલ નંબર ત્રણસો એસી તો અહીંયા લખી નાખીશ બિલ નંબર ત્રણસો એસી અને રકમ પેતાલીસ હજાર ઓકે રકમ કેટલી તો કે પિસ્તાલીસ હજાર થઈ ગયો ચાલો એના પછી તો કે પચીસ પૂરું ઓગણત્રીસ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી ત્રીસ ટકા માલ પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર નો હેડી ઓકે ચાલો રકમ તો તમારે ગોતવાની છે ભાઈ હું લખી નાખીશ ખરીદ પરતમાં ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે અને ચુમ્માલીસ તારીખ ઓગણત્રીસ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે तारीख ओके चुम्मा कई आया खबर पड़ी भाई ने पांच सौ कई रीतने आया सबको मालूम है ना ओके तो वो तो नहीं किसी को अगर मालूम ना हो तो बोल देना हो मैं यहाँ पे इसके के जैसा लिख दूंगा ओके कहीं लिख देता हूँ मैं તો લીખ દેતા હું ત્રીસ માલ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ ત્રીસ ટકા માલ પિસ્તાલીસ હજાર ગુણ્યા ત્રીસ ટકા લ્યો બસ સર ખૂબ સરસ એ તો તમારી મહેનત હોય ભાઈ હો મારું કઈ ન હોય હું તો એમ કહું કે તમારે આમ કરવાનું છે હવે કરવું કે ન કરવું તમારી ઉપર છે ને એટલે તો બધી તમારી મહેનત હોય ભાઈ હું તો હું ત્યાં એક સીધા સાદા ઇન્સાન ત્રીસ તારીખ સાહેબ ત્રીસ તારીખ બિન આર્થિક વેહથી હે હાજુ અચ્છા હા ઓર્ડર મૂક્યો અત્યારે ઠેઠ આવ્યું હું ક્યારની વાટ જોતો હતો કીધું આવ્યું કેમ નહીં પેલું તારીખ ત્રીસ નો વ્યવહાર ત્રીસનો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં સાહેબ બેન આર્થિક હોવાથી નોંધ થશે નહીં ઓકે હાલો એના પછી એકત્રીસ હું છે ને આગળ વાંચ્યું જ નહીં મેં બોલો મેં આગળ વાંચ્યું જ નહીં રોકડેથી ખરીદ્યો મારે હું કામ આગળ આખો ટાઈમ પાસ કરવા જાવ હે ભાઈ શું કામ ટાઈમ પાસ કરવા બીજું તારીખ તારીખ વ્યવહાર વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં ક્લિયર નોંધ થશે નહીં ઓકે ઓકે ચાલો ટોટલ ટોટલ બે લાખ અંસી હજાર બે લાખ એસી હજાર આગળ લખીશ કુલ ઉધાર ખરીદી અને નીચે ટોટલ એકત્રીસ પાંચસો ઓકે નીચેનું ટોટલ છે સાહેબ એકત્રીસ હજાર પાંચસો અહીંયા લખી નાખીશ કુલ ઉધાર ખરીદ પરત ક્લિયર ભાઈ છ ગુણ માં પૂછાય ચાર ગુણ અથવા છ ગુણ માં પૂછાય ચાર ગુણ અથવા છ ગુણ માં પૂછાય એકદમ ઈઝી ચેપ્ટર છે ભાઈ ગાંડા નહીં આવડતું હોય તો આપણે તો ડાયા છીએ આપણને આ ચેપ્ટર આવડે આવડે અને આવડે જ ઓકે ચાલો એના પછી તો કે એના પછી દાખલા નંબર અગિયાર નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો સાહેબ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કીધી છે હેડી તો આપણે ખરીદી નોંધ ખરીદ પરત નોંધ ગયા ને સેમ એવું સેમ સેમ એવું સાહેબ વેચાણ નોંધ વેચાણ પરત નોંધ હેડી વેચાણની હંમેશા જમા બાકી હોય ને તો જમા ચિઠ્ઠી નંબર ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર ઓકે તારી ગ્રાહકનું નામ ગ્રાહક જ આવે ને વેચાણ ગ્રાહક ઓકે હલો બે હજાર ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ સપ્ટેમ્બર પહેલો જ વ્યવહાર પહેલો જ વ્યવહાર અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા એટલે અડધો રોકડ અડધો ઉધાર જોવામાં મિસ્ટેક કરી ગયા સાહેબ તમે હેડે ને પહેલો રોકડ છે જોવામાં થોડી મિસ્ટેક કરી ગયા ફર્નિચર છે અહીંયા પણ ફર્નિચર છે એટલે ઉપાધિ નથી આલો રાજેશ ફર્નિચર માર્ટ ખાતે રકમ તો તમે કહેશો રાજેશ ફર્નિચર માર્ટ ખાતે જાવક ભરતી આ નંબર નથી દિશાંતભાઈ એવું કહે છે કે સાહેબ નવ હજાર રૂપિયા આવે નવ હજાર ચાલો તારીખ તો કે તારીખ પાંચ આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે પુષ્પા ને શાખ પર વેચ્યો મ એક માસની શાખ પર વેચ્યો ભાઈ મજૂરી તો કે મારે મજૂરીની કોઈ કામ નથી ચડાવ્યું બિલ નંબર એકસો ને ત્રીસ મોકલી આપ્યા ચાલો ઉધાર વ્યવહાર છે ભાઈ પુષ્પા ખાતે તારીખ પાંચ રકમ જોઈ લેજો રકમ મને કહેજો હું તો એટલું યાદ રાખીશ પાંચ પુષ્પા ખાતે એકસો ત્રીસ પાંચ પુષ્પા ખાતે એકસો ત્રીસ અને રકમ સાત હજાર બસો રકમ સાત હજાર બસો તમારે રકમ ઉપર આ જો કે વ્યવહાર ઉપર ધ્યાન રાખવાનું જ પણ રકમ ઉપર થોડું તમારી રીતે એડજસ્ટ કરતા રહેજો ચાલો એના પછી તારીખ તો કે બાર ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વેચાવે વેચી દીધો નહીં થાય મને કોઈ વ્યક્તિનું નામ જ ન આવ્યું લખવું હું કોઈ વ્યક્તિનું નામ જ ન આવ્યું લખવું શું ઓકે તારીખ બાર તો લખીશ નોંધ નોંધ પહેલું તારીખ બારનો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં

તમે કે દા ચેપ્ટર તો માર્ક કપાય શું છે રેવન્યુ પહેલામાં 10000 હા વેપારી વટાવ નથી તો 10000 જ આવે ને તમે શું વાત કર્યું એટલે હા ભાઈ 10000 જ આવે રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં બાદ થાય રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં બાદ થાય આ મને ખબર ન પડી પાંદભાઈ રેવન્યુર ના ગણાય તમે કહેતા કહેવા ચેપ્ટર સર ગણ્યું તો માર્ગ કપાય એક્સ્ટ્રા ખર્ચ કાંઈ નો ગણાય સાહેબ મને એટલી ખબર છે માત્ર માલની ઉધાર ખરીદી નવી ચોપડીમાં જોઈ લેજો નવી ચોપડીમાં જોઈ લેજો માત્ર માલની ઉધાર ખરીદી બસ બીજું કાંઈ નહીં મજૂરી નહીં રેલવે નૂર નહીં અચ્છા રેલવે નૂર કદાચ કહેતા છો તમે રેલવે નૂર નહીં મજૂરી નહીં કાંઈ નહીં એ ક્યારે ગણવાનું તો કે ખાનાવાળી અલગથી ખાના ગઈકાલનો લેક્ચર જોઈ લેજો પચીસ તારીખનો લેક્ચર જોઈ લેજો પચ્ચીસ તારીખના લેક્ચરમાં ઘણું છે શું કામ અલગથી ખાના રાખ્યા આમાં ભાઈ રેલવે નૂરના મજૂરીના અલગથી ખાના છે છે ભાઈ

ફર્નિચર માટ બિલ નંબર સોળ અને રકમ પાંચ હજાર ક્લિયર એક મિનિટ એક મિનિટ કોમેન્ટનો કરતા એક જ એક જ મિનિટ સર આની શોર્ટકટથી લખીને ગ્રુપમાં આપજો ને જેમાં આમ નોંધમાં આપી હતી એમ આની શોર્ટકટ એક જ વાક્ય યાદ રાખવાનું છે આમાં શોર્ટકટનું આવે એક જ વાક્ય યાદ રાખવાનું એક જ કપાળ ઉપર લખી નાખવાનું માત્ર માલનું ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ બીજું કાંઈ નહીં વધારાનો ખર્ચ નહીં રોકડ નહીં મિલકત નહીં કાંઈ નહીં વસેક બસે કીધું હોય તો કાંઈ નહીં માત્ર માલની ઉધાર ખરીદી વેચાણ અલગથી ખાના કે તો આપણે ગણવાના અલગથી ખાના કીએ તો ગણવાના નહીતર નહીં ચાલો એના પછી તારીખ એક જૂનું યંત્ર અહીંથી ઝટકી જાઉં સાહેબ હું અહીંયાથી ઝટકી જાઉં એક જૂનું જૂનું યંત્ર મિલકત તારીખ વીસ બીજો તારીખ વીસનો નો વ્યવહાર મિલકત નો હોવાથી નોંધ થશે નહી તો યાદ રાખવાનું છે સાહેબ આમાં ખાના કેવી રીતના પાડવાના ખરીદ નોંધના ખાના હોય વેચાણ ખાના હવે આપણે મોટા થઈ ગયા થોડું થોડું આપણને યાદ રહેતા ઓકે ચાલો એના પછી તો કે એના પછી તારીખ બાવીસ ત્રીસ હજારનો માલ હરીશને પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો પાંચ ટકા વસેક છે ભાઈ વસેકની કોઈ જરૂર નથી અને બસો મજૂરીના ના ચડાવી સાહેબ બસોની કોઈ જરૂર નથી મજૂરી ના ચઢાવી બિલ નંબર એકસો છત્રીસ મોકલી આપ્યો રોકડ શબ્દનો ઉપયોગ કાંઈ નથી થયો એટલે હું લખીશ બાવીસ હરીશ ખાતે એકસો છત્રીસ બાવીસ હરીશ ખાતે એકસો છત્રીસ હાલો હવે રકમ તમારે કહેવાની છે ત્રીસ હજારના પાંચ ટકા એટલે અઠ્યાવીસ પાંચસો

અને વટાવ ભરતિયા નંબર નથી આપ્યા ત્રેવીસ તારીખ નીતા ખાતે ત્રેવીસ તારીખ નીતા ખાતે વીસ હજારના દસ ટકા બાદ કરો એટલે અઢાર હજાર રૂપિયા મળે સાહેબ અઢાર હજાર રૂપિયા મળે અઢાર હજાર ચાલો એના પછી ત્રીસ એના પછી ત્રીસ પંદર હજારનો માલ મોકલવાનો ઓર્ડર ઓર્ડર

ટોટલે 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 ટોટલ કુલ ઉધાર સાતસો આઘરું છે આઘરું ટોટલ હું કરી નાખીશ અક્કડ બક્કડ બમ્બે બો અસી નબે પુરે સો સો મેસે પચાસ જાય તો નીકળે પચાસ ઓકે પચાસ એટલે પાંચ હજાર આનું ટોટલ કેટલું પાંચ હજાર અહીંયા લખી નાખીશ સ્કૂલ ઉધાર સોરી માફ કરજો વેચાણ હા વેચાણ પરત વેચાણ વેચાણ પરત હા પાંચ લાખ આ જાતે ગણવા થાય ને આ આમાં પરસેવો વળે મેં તમને કીધું હતું ને મેં 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 બોલા થને મેં બોલા થા આ છે ને અઘરું ટોટલ કહેવાય સાહેબ એ તમને ન આવડે એ મને જ આવડે એટલે મેં નાખ્યું હશ બહુ પરસેવો વળી જાય હો એ ટોટલ કરવા જાવ ને તો ટોટલમાં પાછો પોલ લેવો પડે

ભાઈ કોણ છે એ મને ખબર નામ નથી વાંચ્યું મેં ધ્રુવાંશ તારીખ બોલો તારીખ 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 બોલો કઈ તારીખ એમ ત્રીસ અરે અચ્છા સાહેબ ઓર્ડર મળ્યો ઓર્ડર આપ્યો મિટિંગનું આયોજન કર્યું આ બધા બિન આર્થિક વ્યવહાર બધા કેવા વ્યવહાર બિન આર્થિક વ્યવહાર ઓર્ડર મૂક્યો છે બિન આર્થિક વ્યવહાર ઓકે તો તમે બિન આર્થિક બિન રોકડ કેમ લખ્યું છે લખાઈ ગયું છે ભાઈ બેન રોકડ થી ક્લિયર ગઈ કાલે પાવર ઉડી ગયો તો આજે બચાવી લેવી આપણું લખાણ ચાલો દાખલા નંબર કે દાખલા નંબર બાર દાખલા નંબર બાર નીચેના વ્યવહાર ઉપરથી શ્રી પી કે સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ 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 વેચાણ વેચાણ ખરીદ પરત પરત તૈયાર કરો કીધું નીચેના વ્યવહારો પરથી શ્રી સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ તૈયાર કરો કોષ્ટ કઈ રીતે કરવાના આમાં બધું ભેગું જ કરી દેવાનું ચારે ચાર ગાળી દેવાના જો મેં ચારે ચાર એક જ જગ્યાએ ગાળી દીધા હશે જો ખરીદ નોંધ ખરીદ પરત નોંધ હાડી અને વેચાણ નોંધ વેચાણ પરત નોંધ હવે ખાસ ધ્યાન રાખવું પડશે આપણે કે ખરીદી છે કે વેચાણ છે ખરીદ પરત છે કે વેચાણ પરત છે હવે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે બે હજાર ઓગણીસ નવેમ્બર બધી જગ્યાએ લખી નાખીશ બે હજાર ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસ ન રામાનુજ પાસેથી ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો બિલ નંબર એકસો ને વીસ સાહેબ રકમ તમારે યાદ રાખવાની છે છો રકમ તમારે યાદ રાખવાની છે બાકીનું હું યાદ રાખીશ એક રામાનુજ ખાતે એકસો ને વીસ એક રામાનુજ ખાતે એક રામાનુજ ખાતે એકસો ને વીસ અને રકમ તો કે રકમ સાહેબ સત્યાવીસ હજાર રકમ કેટલી સત્યાવીસ હજાર ક્લિયર ઓકે ચાલો એના પછી તો કે એના પછી તારીખ ચાર નિર પાસેથી બાર હજારનો માલ દસ ટકા રોકડ વટાવે સાહેબ રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી ખરીદ્યો શાખનો સમય એક માસ બિલ નંબર એકસો ને ત્રીસ રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી જોઈ તો રોકડ વટાવ ગણી નાખ્યો ભાઈએ તો એ ભાઈએ રોકડ વટાવ ગણી નાખ્યો રોકડ વટાવ કીધું હે ચાલો ચાર નિર્મી ખાતે એકસો ત્રીસ રકમ કેટલી તો કે સાહેબ બાર હજાર રેડી ચાલો એના પછી તારીખ તો કે છ સુરેશને પંદર હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ ત્રણ ટકા બિલ નંબર ત્રણસો ને પચાસ સાહેબ મારે રોકડ વટાવની કોઈ જરૂર નથી રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી ખાલી વેપારી વટાવ પાંચ ટકા છ સુરેશ ખાતે ત્રણસો પચાસ છ સુરેશ ખાતે ત્રણસો પચાસ વેચાણમાં જ લખ્યું છે ને તો કે હા ચૌદ બસો क्लियर ओके सर बीजा खाना में केवी तारीख लिखी बीजा खाना में केम तारीख लखी बीजा खाना के तारिख आया, आया में केम तारीख लखी जो अँ अँ कर खबर है वेचियो जो आ खरीदी थी आ खरीदी थी रेडी हमें शू आ वेचाण एट मैं बीजा खाना में लिखी क्लियर તારીખ તો કે અગિયાર દસ હજારનો માલ ખરીદ્યો કેશ મેમો અઠાવન કરો કંકોના કોઈનું નામ જ નથી આપ્યું કોઈનું નામ આપ્યું નથી તારીખ તારીખ અગિયાર નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે વ્યવહાર રોકડ સુરેશે ત્રણ હજારનો માલ પરત કર્યા જેની સામે જમા ચિઠ્ઠી નંબર વીસ મોકલી આપી ઓકે સર નોંધ કોષ્ટ લખવાની નહીં કે કોષ્ટકમાં નહીં કોષ્ટકમાં નહીં લખવાની કોષ્ટકની નીચે લખવાની મેં પહેલાં જ લેક્ચરમાં કીધું હતું હેડી ત્યારે કદાચ તમે ગેરહાજર હશો કોષ્ટકની નીચે લખવાની હાલો સુરેશે માલ પરત કર્યો છે ત્રણ હજારનો તારીખ પંદર સુરેશે ત્રણ હજારનો માલ પરત કર્યો અહીંયા સુરેશ નથી એટલે અહીંયા સુરેશ ન આવે અહીંયા સુરેશ છે તો અહીંયા સુરેશ આવશે તારીખ પંદર સુરેશ ખાતે સુરેશ ખાતે કેટલાનો માલ છે તો કે સાહેબ ત્રણ હજારનો હે હવે જમા ચિઠ્ઠી વીસ ખબર પડી ગઈ અહિયાં હોય ને તો અહીંયા આવે અહીંયા ન હોય તો નીચે ક્યાંથી આવવાનું પણ સર અમારે સ્કૂલના સર કોષ્ટકમાં જ નોંધ ને આપણે નીચે લખી નાખવાની હો હા તો તમારે સ્કૂલના સાહેબ કોષ્ટકમાં લખ કોષ્ટકમાં લખજો આપણે નીચે લખવાની બાકીના સરકાય નો કેમ તો નીચે લખવાની પણ લખવાની ફરજિયાત કોષ્ટક ની અંદર ન લખો તોય વાંધો નહીં હો કોષ્ટક નીચે લખી નાખવાની ક્લિયર ઓકે ચાલો એના પછી તારીખ સત્તર તારીખ સત્તર નીરમી આ આ છે ને નિર્મી છે નિરમીને ચાલીસ ટકા માલ પરત કર્યો

તારીખ તો કે સાહેબ ઓગણીસ શ્રી સરસ્વતી હેડી તારીખ ઓગણીસ બીજી નોંધ તારીખ ઓગણીસ નો વ્યવહાર મિલકત નો હોવાથી હોવાથી નોંધ થશે નહીં નહી ચાલો એના પછી તારીખ તો કે તારીખ એ આંટી આંટી પાસેથી નેવું હજાર નો માલ ખરીદ્યો અડધા નાણા તરત જ જાનવી બેન ચાલ આવશે ત્યારે હો ભાઈ આંટી પાસેથી ખરીદી કરેલી છે એટલે ખરીદીમાં લખીશ આંટી ખરીદી માં લખીશ આટી હજાર ખરીદીમાં માં આટી ખાતે અને કેટલા તો કે નેવું હજાર ક્લિયર ચાલો તારીખ તો કે એકવીસ

ઓકે તો આંટી પાસેથી ખરીદેલો માલ વેચ્યો છે બાલાને એટલે હું વેચાણમાં લખીશ એકવીસ બાલા ખાતે ત્રણસો સાહીઠ વેચાણમાં લખીશ એકવીસ બાલા ખાતે ત્રણસો ને સાહીઠ ક્લિયર રકમ કેટલી હતી એક લાખ આઠ હજાર સત્તર તારીખની રકમ કઈ રીતે આવી ખબર ન પડી વેરી ગુડ એક લાખ આઠ હજાર દસ ટકા વેપારી વટાવ એટલે તમે મને કેટલા કીધા તા સત્તાણું હજાર બસો ઓકે સત્તાણું હજાર હવે મને ઓલા સત્તર તારીખની રકમ કેવી રીતના આવી બાર હજાર ના ચાલીસ ટકા કરો તો સિમ્પલ છે યાર કર્યો આ બાર હજાર છે આ એના ચાલીસ ટકા કર્યા ચાલીસ ટકા માલ પરત કર્યો ગઈ વાત હું કેવું તમારું વ્રજભાઈ વ્રજભાઈ ત્રેવીસ બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો પેલા આટલું જ વાંચો હો બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો હાલો બાલા પાસેથી પરત આવ્યો એટલે બાલા અહીંયા છે તો ત્રેવીસ તારીખે અહીં લખી નાખીશ બાલા ખાતે બાલા ખાતે હાલો આના અડધા કેટલા થાય સત્તાણું બસો ના અડધા એક મિનિટો સત્તર ચાલીસ ટકા માલ પરત કર્યો બાર અડતાલીસ

ચાલીસ ટકા માલ પરત કર્યો તો બા મેં ચોખ્ખું લખ્યું તો એ મને બોતેરસો બોતેરસો ગેસ કે બાર હજાર ગુણ્યા ચાલીસ ટકા માઇનસ કરો તો થાય માઇનસ કરીને ક્યાં જવું છે તારે માઇનસ કરીને ક્યાં જવું છે એવું કીધું બાદ કરો હા હા પણ કાંઈ વાંધો નહીં તમે નહીં કહેતા હા હા તો વાત કરું છું બાદ કરો બાદ કરો એવું કંઈ કીધું જ નથી પણ બાદ કરોથી યાદ આવ્યું કે સાહેબ બાલા 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 છે એ બાલાએ અડધો માલ પરત કર્યો સત્તાણું ના અડધા ક્યાં ગયા હે વૈયા ગયા ક્યાંય ગયા હા 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 અડતાલીસ છસો હ અડતાલીસ છસો અડતાલીસ છસો હેડી હવે તો કહેવા બાકીનું અડધું વાંચું છું જે માલ આંટીને મોકલી આપ્યો જે માલ આંટીને મોકલી આપો હેડી એટલે આંટીને મોકલી આપ્યો તો આંટીને નહીં 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 હું એ જ કહું છું દિશાંતભાઈ આંટી પાસેથી કાંઈ એક લાખનો માલ નહોતો ખરીદ્યો આંટીને પચાસ ટકા જ મોકલવાનો જો આંટી પાસેથી ખરીદ્યો માલ આ માલ આપણે બાલાને આપો બાલાય આપણને પચાસ ટકા પાછા આપ્યા તો પચાસ ટકા જ પાછા આપવાના હેડી પચાસ ટકા આપવાના ઓલા પચાસ ટકા આપવા જે હોય ને જે રકમ ઉપર હોય ને એના પચાસ ટકા અહીંયા તો કે આંટી ખાતે હેડી તો આંટીના પચાસ ટકા આંટીના પચાસ ટકા કેટલા થાય નેવું હજારના પચાસ ટકા પિસ્તાલીસ હજાર ખબર પડી આંટીને આંટીના પચાસ ટકા બાલાને બાલાના બાલા પચાસ ટકા માની લ્યો કે આપણે કોઈની પાસેથી સો રૂપિયા લીધા પછી આપણે એકસો ત્રીસ રૂપિયા દીધા આપણે કોઈની પાસેથી સો રૂપિયા લીધા અને કોઈને એકસો ત્રીસ રૂપિયા દીધા પછી આ ભાઈ આપણને સિત્તેર રૂપિયા પાછા આપે તો હું આપણે એને કઈ સિત્તેર રૂપિયા પાછા અપાય છે નહીં અને આપણે એના અડધા પાછા આપવાના ખબર પડી ને એટલા માટે ઓકે ચાલો તારીખ તો કે પચીસ કરણે ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે મોકલો ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો સાહેબ ઓર્ડર આપ્યો તારીખ ત્રણ તારીખ ચોવીસનો વ્યવહાર મિલકતનો સોરી મિલકત ક્યાંથી હોય બેન આર્થિક હોવાથી બેન આર્થિક હોવાથી નોંધ થશે નહીં ચાલો એના પછી તો કે એના પછી પચીસ કરણને ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપ્યો મજૂરીની મારે કોઈ જરૂર નથી બિલ નંબર એકસો ને ત્રણસો મોકલી આપ્યો કરણને માલ મોકલી આપ્યો વેપારી વટાવ હો આપણે વેચાણ કરેલું છે તો વેચાણમાં લખીશ 25 કરણ ખાતે ત્રણસો પાસઠ કરણ ખાતે કેટલા તો કે હવે રકમ જોવી પડશે હો ભાઈ ત્રીસ દસ એટલે સત્યાવીસ થયા ઓકે હા તો લખી નાખીશ સત્યાવીસ હજાર હજાર ચાલો એના પછી તો કે એના પછી તારીખ છવ્વીસ રોકડ ખરીદી રોકડ વેચાણ રોકડ 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 પાંચ ચોથું તારીખ છવ્વીસ છવ્વીસ નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં ચાલો તારીખ સત્યાવીસ સ્વીટ ટુ ને દસ હજારનો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો ઉધાર ચિઠ્ઠી નંબર ચિઠી મોકલી આપી ઉધાર ચિઠ્ઠી નંબર છે એટલે ખરીદ પરત હેડી સત્યાવીસ સ્વીટુ ખાતે વીસ સત્યાવીસ સ્વીટુ ખાતે વીસ અને કેટલાનો માલ પરત કર્યો છે દસ હજારનો કેટલાનો માલ પરત કર્યો છે દસ હજારનો ક્લિયર ઓકે હવે ટોટલ સાહેબ ટોટલ તો અમે જાતે કરી નાખીશું હો અમે અમારા ચોપડામાં લખીએ ને તો ટોટલ શું કરશું જાતે કરી નાખશું રેડી હા એટલું તો સાહેબ અમે જાતે કરી શકીએ ને સાહેબ શું વાત કરો છો હા એટલું જે જાતે કરી શકીએ ને આની જેવું જ ઉદાહરણ હોય એ ઉદાહરણ લખવું પડશે ઓકે આજે છે છવ્વીસ આજે આંટી ખાતે પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર છે અને બાલામાં તો કે સત્તાણું બસો ના અડધા કીધું છે સત્તાણું બસો ના અડધા કેટલા થાય ભાઈ એકવીસ અડધો માલ પડે ભાઈ સત્તાણું બસો ના અડધા કેટલા થાય તો ઓલો કેમ મને કેમ કે છે સત્તાણું બસો છેલ્લો વ્યવહાર રહી ગયો હા એલા કરણે અડધો માલ પરત કર્યો પ્રમાણસર મજૂરી પ્રમાણસર મજૂરીની કોઈ જ મજરે બજરે નથી

કારગિલ વિજય દિવસના નિમિત્તે આપ સૌને શુભકામના આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત